રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 0.5 ઇંચ વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. રાજ્યના 32 જિલ્લાના 205 તાલુકામાં વરસાદ. જુલાઈથી અત્યાર સુધીમાં સરેરાશ 9 ઇંચ વરસાદ નોંધાયો. વડોદરાના સયાજીગંજમાં ધીમી ધીમે ધારે જનજીવન અહીં પૂર્વવત થઈ રહ્યું છે. ધીરે ધીરે પાણી ઓસરતા લોકો બહાર નીકળી રહ્યા છે. બજાર પણ ફરીથી ધમધમી રહ્યા છે. મોટા પ્રમાણમાં પાણી ઓસરતા વેપારીઓએ દુકાન ખોલી હતી, જોકે પૂરના પાણીના કારણે દુકાનદારોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વડોદરામાં ભારે વરસાદના કારણે શહેરમાં મગર દેખાયા હતા. પાણીના વહેણમાં ગણેશનગર વસાહતમાં મગર દેખાયા હતા. એમએસ યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસની પાછળ મગર આવી ચડ્યો, તો બીજી તરફ ઝૂંપડાની ઉપરથી મગરને બહાર કાઢવામાં આવ્યો. ભારે વરસાદના કારણે ગણેશનગરની વસાહતમાં આ પ્રકારે મગરનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. લોકોએ જીવના જોખમે મગરને સુરક્ષિત બહાર કાઢ્યો. વડોદરાના નિઝામપુરામાં ગટરનું ઢાંકણું પાણીના ફોર્સથી ઉપર ફેંકાતું જોવા મળ્યું. ગટરમાં પાણીનો એટલો ફોર્સ છે કે લોખંડનું ઢાંકણું પણ પાણીના પ્રવાહમાં ઉપર ફેંકાયું હતું. વડોદરામાં પૂરના પાણીથી વિટકોસ બસ સેવાને નુકસાન પહોંચ્યું છે. વિટકોસ બસ સેવાને લગભગ 1.5 કરોડથી પણ વધુ નુકસાન પહોંચ્યું. 160 પૈકી 125 બસમાં ખામી. જોકે બસના સમારકામ માટે અમદાવાદ ભાવનગરથી ટેકનિશિયન્સ બોલાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે હજુ પણ 5 દિવસ બસ સેવા બંધ રહેશે. વડોદરામાં વરસાદી આફત બાદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે આર્મી અને એનડીઆરએફની ટીમે કુલ 4000થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું. તો વરસાદમાં ફસાયેલા 1500થી વધુ લોકોને બચાવી લેવાયા છે. વધુમાં તેમણે કહ્યું કે પ્રતાપપુરા તળાવ, આજવા અને વિશ્વામિત્રીનું લેવલ સ્થિર. વડોદરામાં સ્થિતિ જ્યારે સામાન્ય બની રહી છે, ત્યારે એનડીઆરએફની ટીમ હજુ પણ બચાવ કાર્યમાં વ્યસ્ત. શહેરના સમાસાવદી રોડ ઉપર આવેલી રિધમ હોસ્પિટલમાંથી દર્દીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. એનડીઆરએફની ટીમે એક શ્વાનને પણ બચાવ્યો. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ હવે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા છે. ત્યારે સમા બ્રિજના છેડે કાર ચાલક દૂધનું વેચાણ કરી રહ્યા હતા, જેના કારણે કારની લાંબી લાઇન જોવા મળી. નવસારી શહેર તથા જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વખત વરસાદ શરૂ થયો. વરસાદના કારણે અમુક સ્થળો ઉપર રોડ તૂટ્યા હતા, જેના કારણે વાહન વ્યવહારને અસર. નવસારી શહેર તથા ખેરગામ, વાંસદા, ચીખલી સહિત અનેક સ્થળોએ સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો. નવસારીમાં સ્કૂલ બસ અને કાર ખાડામાં ફસાઈ ગઈ હોવાની ઘટના બની. જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર રસ્તાઓ બેહાલ, જેના કારણે શહેરના ફુવારા વિસ્તારમાં એક સ્કૂલ બસ ખાડામાં ફસાઈ, સાથે જ એક કાર પણ ખાડામાં ફસાઈ ગઈ. રાજકોટના ગોંડલ પંથકમાં મેઘમેર યથાવત. ગોંડલના મોટી ખિલોરી, ધરાળા, મેતા, ખંભાળીયા અને શ્રીનાથગઢ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ધીમા પવન સાથે મેઘરાજાએ હેત વરસાદ. છોટાઉદેપુરના સંખેડામાં 6 ઇંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભૂલવણ ગામ નજીક રેલવે ગરનાળામાં 15 ફૂટથી વધુ પાણી ભરાતા હરિકુવા ગામ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો, જેને લઈને લોકો રેલવે પાટા પરથી જવા માટે મજબૂર. ડાંગમાં સતત વરસાદથી જિલ્લામાં સૌથી વધુ વઘઈમાં 4 ઇંચ વરસાદ, જ્યારે કે સુબીરમાં 2.5 ઇંચ, સાપુતારામાં 2 ઇંચ, આહવામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ડાંગ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદના પગલે લોકોને ભારે હાલાકી. વઘઈ અને સુબીર તાલુકામાં વીજ પુરવઠો ખોરવાયો છે. છેલ્લા 1 અઠવાડિયાથી 24 કલાકમાં માત્ર 2 કલાક વીજ પુરવઠો મળવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. વારંવાર વીજળી ગાયબ થતા લોકોમાં નારાજગી. અમરેલીમાં સતત 3જા દિવસે વરસાદ નોંધાયો. જિલ્લાના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તાલુકાના બાબરકોટ, વઢેર, કડિયાળી, નાગેશ્રી અને ટીમ્બી સહિતના વિસ્તારોમાં વરસાદ. તાપીમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદથી ઉકાઈ ડેમમાં 84,763 ક્યુસેક પાણીની આવક. પાણીની આવક થતા ડેમની સપાટી 302.53 ફૂટે પહોંચી, જેથી ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ગીર સોમનાથમાં ગુરૂવાર સાંજે વરસેલા વરસાદમાં જિલ્લાના કોડીનારમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. જિલ્લાના ઉના, સુત્રાપાડામાં 2 ઇંચ, તલાળામાં 1 ઇંચ વરસાદ. અમદાવાદના બાવળા તાલુકાના ગામડાઓમાં ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું. ગત રાત્રિ દરમિયાન પડેલા વરસાદમાં ખેતરોમાં પાણી ભરાયા, જેમાં કપાસ, જુવાર, બાજરી સહિતના વિવિધ પાકોને નુકસાન. ડાંગમાં સતત વરસાદના પગલે સ્ટેટ અને નેશનલ હાઇવેને ભારે નુકસાન પહોંચ્યું. રસ્તાઓમાં ઠેર ઠેર નાના મોટા ખાડાઓ પડ્યા. એક ધારા વરસાદના કારણે જીવી અને માર્ગ મકાન વિભાગની કામગીરીમાં વિલંબ.
ગીર સોમનાથના ગીર ગઢડામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગીર ગઢડા પાસે ફરેડા રોડ પરથી પસાર થતા ઝરણાના પાણી રોડ પર ફરી વળ્યા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. મહેસાણાના સતલાસણાના ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવક, ધરોઈ ડેમમાં 3055 ક્યુસેક પાણીની આવક, ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવકમાં વધારો, ડેમની જળસપાટી 582 ફૂટ, જ્યારે કે ભયજનક સપાટી 622 ફૂટ. નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટી છેલ્લા 24 કલાકમાં 8 સેન્ટીમીટરનો વધારો થયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં 17,928 ક્યુસેક પાણીની આવક, હાલ ડેમની સપાટી 122.41 મીટરે પહોંચી, ડેમમાંથી 6,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જૂનાગઢના ગિરનારમાં ભારે વરસાદના કારણે સોનરખ નદીમાં પુષ્કળ પાણીની આવક થઈ છે. નદીમાં પાણી આવતા દામોદર કુંડ પાસે પાણીના પ્રવાહમાં એક ગાય ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ બચાવ કાર્ય કરીને ગાયને બહાર કાઢી. પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢમાં વરસાદી વાતાવરણમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. ડુંગરોની ફરતે વાદળ ઘેરાતા નૈનરમ્ય દ્રશ્યો સર્જાયા. તો પાવાગઢના ડુંગરોમાં 7 જેટલા ધોધની શરૂઆત થઈ છે, પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર. સાબરકાંઠામાં વરસાદી માહોલમાં ઈડરિયાગઢનું પ્રાકૃતિક સૌંદર્ય પણ ખીલ્યું. ઈડર પંથકમાં વરસાદ બાદ ઠેર ઠેર નૈનરમ્ય દ્રશ્યો સર્જાયા. રાજ્યભરમાં આજથી વાલી દીકરી યોજનાનો અમલ. આજથી રાજ્યમાં જન્મ લેનારી દીકરીઓને યોજનાનો લાભ મળી રહેશે, જે અંતર્ગત દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે રૂપિયા 4,000, ધોરણ 9માં રૂપિયા 9,000, લગ્ન વખતે રૂપિયા 1,00,000ની સહાય સરકાર કરશે. ભરૂચમાં 2 માળનું મકાન ધરાશાયી થવાની ઘટનામાં 3 વર્ષની બાળકીનો આબાદ બચાવ. દિયા નામની બાળકી 2 કલાક સુધી તૂટેલી દિવાલની વચ્ચે લટકી રહી. ફાયર બ્રિગેડે દિયાને જીવિત બહાર કાઢી, હાલ તે સારવાર હેઠળ. ભરૂચના બબ્બાખાના વિસ્તારમાં ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થયું. દુર્ઘટનામાં 5 લોકો દટાયા, જેમને ભારે જહેમત બાદ બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. અરવલ્લીના મોડાસામાં સાયકલ સવાર વિદ્યાર્થીનીને કાર ચાલકે અડફેટી લીધી. ઘટનામાં વિદ્યાર્થીનીને ઈજા પહોંચી. ઘટના દરમિયાન હાજર લોકોએ કારમાં સવાર 2 લોકોને માર માર્યો, તો કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સામે. સુરતમાં પોલીસની પીસીઆર વાન સાથે એક વ્યક્તિને ટિકટોક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ સામાન્ય પોશાકમાં હાથમાં પોલીસની લાકડી સાથે દેખાય છે. ત્યારે આ વ્યક્તિ પોલીસકર્મી છે કે નહીં તે જાણવું મુશ્કેલ છે, જોકે આ વિડીયો સુરતના વરાછા વિસ્તારનો હોવાનું સામે. અમદાવાદના સેટેલાઇટમાં વેપારી પાસે ખંડણી માંગનાર આરોપીની પોલીસે ધરપકડ કરી. આરોપીએ વેપારીને ફોન કરીને ₹15 લાખની ખંડણી માંગી અને જો ₹15 લાખ નહીં આપે તો દીકરાને મારી નાખવાની પણ વેપારીને ધમકી.